आर्क इंटरनेशनल स्कूल के जेना द्वारा वडोदरा शहर में वडोदरा की पहली इंटर स्कूल स्विमिंग कॉम्पिटिशन नू आयोजन करवामां आव्युं छे। सफलतापूर्वक आयोजन आर्क इंटरनेशनल स्कूल द्वारा करवामां आव्युं छे कि ज्यां वडोदरा की प्रतिभाशाड़ी स्कूलों भाग लीधो छे। आजे तेनो उद्घाटन करवानो कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां वात करीए तो 90 थी वधु प्रतिभाशाड़ी जे स्पर्धकों छे तेओए भाग लीधो छे। આ વિશે વધુ માહિતી આર્ક ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ નેહા મહેતા દ્વારા આપવામાં આવી છે। મૂવિંગ અહેડ વિથ ધ નેક્સ્ટ ઇવેન્ટ અંડર 14 25 મીટર ફ્રીસ્ટાઇલ ગર્લ્સ, ઇટ ઇઝ અ ફાઇનલ ઇવેન્ટ પ્રયોગશા 25 તારીખ અમિયા બરોડા સ્વિમિંગ ફ્રન્ટ અને આર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે ઇન્ટર સ્કૂલ સ્વિમિંગ ચેમ્પિયનશિપનું અમે આયોજન કર્યું હતું। આર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ આગળ પડતો પ્રયત્ન કરે છે, ખૂબ પ્રયત્નશીલ છે, એટલે એમણે અમે જાતે જ એક આ કોમ્પિટિશન ઊભી કરી, એમાં 90 બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે કે જે વડોદરાની વિવિધ શાળાઓ આગળ પડતી અગ્રેસર શાળાઓ છે એના બાળકો આવ્યા છે અને એના બાળકોએ અહીંયા પાર્ટ લીધો છે। અમારા ટ્રસ્ટી શ્રી વિજયભાઈ, શ્રી મિથિલભાઈ અને રોમિલ સર એ બધાએ આગળ પડી અને ખૂબ સુંદર સ્વસ્થ આયોજન કર્યું છે અને બહુ જ સરસ રીતે તમે જોઈ શકો છો કે બધા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। રમતમાં મેડલ મળવો ન મળવો એ બીજી વસ્તુ છે, પણ એ લોકોમાં એક સ્પોર્ટ્સમેનશીપ ડેવલપ થાય કે એક શક્તિ ડેવલપ થાય, એને માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને એને માટે પણ અમે આગળ એવા જ પ્રયત્ન કરતા રહીશું। મેડમ કેટલા બાળકોએ ભાગ લીધો? 90। કેટલા વર્ષની ઉંમર છે? અંડર 8, અંડર 10, અંડર 12, અંડર 14, અંડર 16। વડોદરાના છે કે? વડોદરાના જ છે, વડોદરાની બધી જ અગ્રેસર શાળાઓએ આમાં આવ્યા છે અને અમારી શાળાએ બહુ સરસ સુંદર આયોજન કર્યું છે। આપનો પરિચય? હું નેહા મહેતા, પ્રિન્સિપલ આર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ। ઇસમે ઇન્ટર સ્કૂલ સ્વિમિંગ કોમ્પિટિશન જો યે ફર્સ્ટ ટાઈમ આર્ક સ્પોર્ટ્સ મેં હુઆ હૈ સેવાસી કેનલ રોડ પે, ઓર ઇસમે મિથિલભાઈ જો સ્કૂલ કે ઓનર હૈ ઉને ઇનિશિયેટિવ લેકે આઈ થિંક 20 સ્કૂલ ને પાર્ટિસિપેશન કિયા હૈ એન્ડ એજ ગ્રુપ 8 સે લેકે 17 તક કા હૈ। सो ये एक 25 मीटर का स्विमिंग कॉम्पिटिशन है, इसमें बच्चों को एक एक्सपीरियंस मिलता है, दे आर गेटिंग वो स्विमिंग कोचिंग लेते हैं बट एक्चुअली उनका क्या प्रोग्रेस हो रहा है वो कॉम्पिटिशन से ही पता चलता है।